એમાં મારે શું આપણો પૂર્ણાહુતિ પડાવો. આ રાઉન્ડ જ્યારે શરૂ કર્યો આજથી લગભગ 6-1 મહિના પહેલાં, ત્યારે પહેલાં જ વીકમાં આજે જે હું ટાસ્ક આપવા જઈ રહ્યો છું એ ટાસ્ક મેં આપ્યો હતો. રાજકોટમાં હજુ પણ મને યાદ છે, રાજકોટમાં ટાસ્ક આપ્યો હતો. બેન, રાજકોટ નથી ગમતું તમને? આ તો મોડું કેમ બગાડ્યું અને ટાસ્ક હતો એક ટંગ ટ્વિસ્ટર. સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ના ભી એક સમજ હૈ, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના સમજ હૈ, ના સમજ ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હૈ. આ ટાસ્ક મેં આપ્યો હતો. એક ટાસ્ક આપણે જ બેન બોલતા, તમે બોલાય ના બોલી શકો, બીજું કંઈક બોલી શકો. હા, બીજું કંઈક તમે બોલો એ પછી હું રિપીટ કરીને બતાવીશ, પણ પહેલાં આ બોલવાનું નથી, ચિંતા કરો નહીં. આવો બેન, એક વાર બોલીશ, હવે ધ્યાનથી સાંભળજો. સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ના ભી એક સમજ હૈ, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના સમજ હૈ, ના સમજ ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હૈ. તમારે આમાં સમજ કેટલી વખત આવ્યું એ મને કહેવાનું છે. માં ના આવડે તો કપ્પું મારું, કદાચ સાચું પડી જાય. 20 વખત ખોટો જવાબ. આવો 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 આવો. 17 વાર. 17 વખત ગણાવો મને. નહીં તો તમે બોલો. જવાબ ખોટો તમારો. આવો બેન, દુનિયાના બધા કલર તમે નીચોય લીધા છે અને તમારા બક્કલમાં આવી ગયા છે. સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ના ભી એક સમજ હૈ, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના સમજ હૈ, ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હૈ. ફરી એકવાર સાંભળો. સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ના ભી એક સમજ હૈ, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના સમજ હૈ, ના સમજ ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હૈ. બોલો. 35. બે વાર લખવું પડે. 23 is a wrong answer. હે જી 16 વખત. આ કઈ તારા થોડી છે કે ગણાઈ ના શક્યા. સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ના ભી એક સમજ હૈ, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના સમજ હૈ, ના સમજ ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હૈ. 18 મને હું શાક માર્કેટમાં ઉભો એવું લાગે છે. હા, મને એમાં મારે શું નથી લાગતું. શાક માર્કેટ 17 માં આપી છે, તે 22 થી વધારે નહીં આપું. 18 બિલકુલ સાચો જવાબ છે. હવે કાઉન્ટ કર, હું કાઉન્ટ કરાવું. સમજ સમજ કે સમજ કો સમજો, એમાં પણ સમજ તો છે, સમજોમાં પણ સમજ છે. હા, ફરીથી કાઉન્ટ કરીએ. સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ના ભી એક સમજ હૈ, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના સમજ હૈ, ના સમજ ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હૈ. 18 ટાઈમ્સ બિલકુલ સાચો જવાબ. બંધુઓ, એમને એમનો પુરસ્કાર અર્પિત કરવામાં આવે. શું નામ છે બેટા? નેત્રા. નેત્રા માં બહુ સુંદર સમજ છે, જરાક પણ ના સમજ નથી. ગપ્પુ માર્યું પણ બિલકુલ સાચું પડ્યું. પ્રાંજલિ, થેન્ક યુ સો મચ, ખૂબ મજા કરી તમારે ત્યાં. આઈ હોપ કે તમને પણ એટલી મજા આવી હશે. હા નિમા, થેન્ક્સ અટન, ખૂબ ખૂબ આભાર તમારો. જતાં પહેલાં દત્તાત્રેય ભગવાને નાના મોટા પોતાના 24 ગુરુ બનાવ્યા હતા. હા, સો હી બિલીવ્સ કે દરેક વ્યક્તિ પાસેથી કંઈક શીખવા મળે છે. હા, અને શ્રી અમિતાભ બચ્ચન પણ એવું કહે છે કે કીપ યોર ઇયર્સ એન્ડ આઈ ઓલવેઝ ઓપન. તો એ જ સિદ્ધાંતને
વળગીને આજે હું નેહા તમારી પાસેથી પણ કંઈક શીખીને જઈશ. તમે કહ્યું હતું કે હું તમને કંઈક શીખવાડીશ, એ નહીં પણ બીજું. એ શું બીજું એ મને કહો, નેક્સ્ટ રાઉન્ડમાં મને કામ આવશે. ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની ચોક મે ચાંદી કી ચમચ સે ચટણી ચટાઈ. આ ઓલરેડી આપણે યુઝ કરેલું છે. હવે હું તમને બીજું શીખવાડું. આવો મારી સાથે. પકે પેડ પર પકા પપીતા, પકા પેડિયા પકા પપીતા, પકે પેડ કો પકડે પિંકુ, પિંકુ પકડે પકા પપીતા, રેડ બર્ડ બટ બ્લુ બર્ડ. ખરેખર ઘણી વાર મારા જે મોઢામાંથી બોલાય છે એ સાચું પડતું હોય છે બેન. મેં તમને કહ્યું હતું કે ભગવાનનો આદેશ છે કે તમારે આ નાના નાના બોનસમાં પડવાની જરૂર નથી. અને મિનિમમ ટાર્ગેટ હતો, મિનિમમ ટાર્ગેટ હતો 4 બોલનો. બેન આ એક સાચું ગયો, નીચેથી વણ્યો હતો કે ગયો હતો? એક ગયો હતો, એક ગયો હતો, લાસ્ટમાં એક ગયો. પણ બેન ભલે જીતી ગયા 5000 રૂપિયાનું બોનસ, પણ કિંજલબેન એ અગત્યનું નથી. શ્રી રંગ અવધૂત મહારાજનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત તમે સાચી રીતે ફોલો કર્યો છે કે દુનિયામાં શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાનું. ખાલી બાસ્કેટ મેં આપી હતી, ખાલી પાછી આપવાની. જીતી ગયા 5000 રૂપિયાનું બોનસ. બંધુઓ એમને એમનું બોનસ અર્પિત કરવામાં આવે પ્લીઝ. આજે પૂરેપૂરું બોનસ વહેંચાઈ ગયું એટલે ધન ધનાધન રાઉન્ડ રમવાની જરૂર નથી. શરૂ કરીએ આપણે આપણો પૂર્ણાહુતિ પડાવ. અને પૂર્ણાહુતિ પડાવમાં આજે આપણે આપણા ગુરુજી શ્રી રંગ અવધૂત મહારાજ, એમણે જેમનો પાથ ફોલો કર્યો, એ જેમને ગુરુ માનતા હતા, દીક્ષા આપી એ ગુરુ અલગ, પણ એ જેમને ફોલો કરતા હતા એ દત્તાત્રેય ભગવાન, એટલે એમના ગુરુ થયા દત્તાત્રેય. હા, આજે મારો પૂર્ણાહુતિ પડાવમાં તમને સવાલ છે કે ખરેખર જો તમે દત્ત સંપ્રદાયને ફોલો કરો છો તો મને એ જણાવો. હવે બેન, દત્તાત્રેય ભગવાનના ગુરુ કોણ? દત્તાત્રેય ભગવાને પોતે 24 ગુરુ માન્યા હતા. એ 24 ગુરુના નામ આવડે છે? 24 હું તો પૂછું, 24 નથી આવડતા તો કન્સેશન આપું છું, એટલે હું પહેલા પૂછી લઉં. 24 આવડે છે તો રાઉન્ડ અહીંયા પૂરો થઈ જાય, પણ જો 24 નથી આવડતા તો હું તમને કન્સેશન આપું છું 20 ના. 4 નું કન્સેશન પહેલા જ આપી દીધું. હે, 24 માંથી 4 આવડે છે ને તમે? હા પાડતા હતા, વાહ બેન, બિલકુલ મારા જેવો સ્વભાવ. આખી ચોપડીમાંથી એક જ પાઠ વાંચ્યો હોય છતાં હું પરીક્ષા આપવાની હિંમત કરતો હતો. તમે મારા જેવી જ પરિસ્થિતિ વાળા છો એટલે હું તમને હજુ કન્સેશન આપું, માત્ર 15. ટ્રાય કરો. ચલો કુતરુ, એમના ગુરુ શું લેવા ગપ્પા મારો છે? દત્તાત્રેય ભગવાનના ફોટામાં હંમેશા કુતરુ હોય, બરાબર છે, ગાય હોય, બધી વાત સાચી, પણ એમણે કઈ ગુરુ નહોતા માન્યા કુતરુ. હું જે મોડું છુપાવે એમની પાસે તો પહેલા જાઉં, અને પણ નાના છોકરાઓની સામે શું કામ મોડું છુપાવવાનું. બેન આવો બોલો. પૃથ્વી, આકાશ, વાયુ, જળ, કન્યા, જમીકા, નાગ. સુંદર, 7 થઈ ગયા, બીજા 8 જ, પણ બહુ સરસ અટેમ્પ્ટ. 7 નામ અને બહુ સાચા નામ આપ્યા. કૂતરું નહીં બેન, બેન ક્યાંથી નવું નવું લાવે, મોર પણ નહોતો. હા, 15 નામ. આવો બેન આપણે પ્રયત્ન કરો, પેલા બેને ના કર્યો કૂતરું મોર નો પ્રયત્ન. આવો બેન, બેન આ કયો મહિનો ચાલે છે?
જાન્યુઆરી. તો નવરાત્રીના કપડા પહેરીને કેમ આવે બેન? હા નવરાત્રીના નથી. અચ્છા હા હા બોલો. કન્સેશન 12 નામ. ચલો. પૃથ્વી, પાણી, અજગર. પૃથ્વી, પાણી, અજગર, રાઈટ. નવું નામ આવ્યું, રાઈટ. વેશ્યા. હા. સાપ. હવા. વાયુ. હવા. વાયુ હવા એક જ. પાંચ.